નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે આસપાસ પર્યાવરણ તમને આગળ જે પ્રશ્ન છે હોમવર્કમાં આપ્યો છે પાઠ તેરમાં એ દરેક જણાએ કરેલો હશે હવે આજે આપણે એના જવાબોની ચકાસણી કરીશું પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે તમને ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો જવાબ હું દાદાજીના ચશ્મા શોધીને તેમને આપું છું દાદાજીને મંદિરે લઈ જાઉં છું અને તેઓને સાચવીને ઘરે પણ લાવું છું કોઈક વાર શાળાએ જતા ઘરડા માણસોને રસ્તો પણ પસાર કરાવું છું બીજું રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે જવાબ રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શને સ્પર્શથી ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હોય છે ત્રીજું ઘટપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે જવાબ ઘટપણમાં લોકોને નીચે પ્રકારની મુશ્કેલીઓ પડે છે તેઓ બરાબર જોઈ શકતા નથી બરાબર સાંભળી શકતા નથી દાંત પડી જવાના કારણે તેઓ કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી ઘૂંટણ અને સાંધાનો દુખાવો રહે છે પાંચમું કોઈના સહારે કે લાકડી વગર તેઓ બહાર જઈ શકતા નથી છઠ્ઠું હાથ ધ્રુસતા હોવાથી તેઓ વસ્તુ બરાબર પકડી શકતા નથી તમારા દાદીને કે દાદાને આવું થતું હશે કે સરખી વસ્તુ એ પકડી ના શકે એમનો હાથ ધ્રુસત હોય તમારે એના હાથ પકડીને લઈ જવા પડતા હોય છે ચોથું તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે ક્યારે જવાબ હા જ્યારે મારો પગ મચકોડાઈ ગયો હતો ત્યારે ચાલવા માટે ચાલવા માટે થોડો સમય લાકડીના ટેકાની જરૂર પડી હતી પાંચમું તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે જવાબ હા હું ક્યારેક ઘરડા કે વિકલાંગ વ્યક્તિને લાકડીના ટેકે ચાલતા જોઉં છું ત્યારે વિચારું છું કે મારા પગનું હાડકું ભાંગી જાય ત્યારે લાકડીની જરૂર પડી શકે છે જ્યારે મારે કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે લાકડીની જરૂર પડી શકે છે છઠ્ઠું જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ જવાબ જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે નીચેની બાબતોમાં મદદ કરી શકીએ પેલું રસ્તો ઓળંગવામાં મદદ કરીને બીજું બસમાં તેઓને બેસવાની સીટ આપીને ત્રીજું સમાચારપત્ર વાંચી સંભળાવીને ચોથું સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને સાતમું તમારી આંખો બંધ કરો ને સાંભળો તમને કયો અવાજ સંભળાય છે જવાબ જ્યારે આપણે ઘરમાં બેઠા હોઈએ ત્યારે આપણા પરિવારના સભ્યોનો અવાજ આપણે સાંભળીને સાંભળીએ છીએ આ સિવાય બહારથી પક્ષીઓના અવાજ મહોલ્લામાં રહેતા માણસોનો તથા આવતા જતા ફેરિયાઓનો અવાજ સાંભળીએ છીએ આઠમું જે લોકો જોઈ શકતા નથી તેઓને કેવી રીતે વાંચી શકતા હશે જવાબ જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇન લિપિથી વાંચી શકે છે આ લિપિમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોવાથી સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે છે રવિભાઈના પુસ્તકોમાં વિશેષતા એટલે કે રવિભાઈ પ્રજ્ઞાચક્ષુ છે રવિભાઈના વાંચવા ભણવાના પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાની હાર છે તે ઉપસેલા બિંદુઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે પ્રજ્ઞાચક્ષુ બ્રેઇન લિપિથી ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે અગિયારમું બ્રેઇન લિપિની શોધ કેવી રીતે થઈ જવાબ લૂઝ બ્રેઇલ ફ્રાન્સના વતની હતા જ્યારે તેઓ ત્રણ વર્ષના હતા ત્યારે અણીદાર સાધન વાગવાથી તેમણે તેમની આંખ ગુમાવી હતી તેમને ખૂબ જ રસ હતો તેમને હાર માની નહીં તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા આખરે તેમને રસ્સો જળ્યો કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે આ રીતે બ્રેઇન લિપ આ રીતે આ રીતે ત્યાર પછી બ્રેઇન લિપી તરીકે જાણીતી થઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ચાલવા માટે પોતાની સાથે સફેદ લાકડી રાખે છે આ લાકડીને તેઓ ડગલા ભરતા પહેલા આગળ રાખે છે અને તેનાથી અનુમાન કરી લે છે કે આગળનો રસ્તો સુગમ છે આગળ ખાડો હોય કે અન્ય બાધા હોય તો લાકડી દ્વારા ખબર પડી જાય છે જેથી તેઓ સાવધ થઈ જાય છે આમ લાકડી તેમના ત્રીજા પગની ગરજ સારે છે ચલો અહીંયા પાઠ તેર પૂર્ણ થાય છે આજના હોમવર્કમાં તમારે પર્યાવરણ સી ડબલ્યુમાં સૌથી પહેલાં સેમ ટુ એવું હેડિંગ મારવાનું મોટા અક્ષરે નવા પેજ ઉપર પાઠ તેર આપણી લાગણીઓની ભાગીદારી એમાં પ્રશ્ન પાંચમાં દસમો તેરમો ચૌદમો પંદરમો અને પ્રશ્ન છમાં ચોથો છઠ્ઠો દસમો અને અગિયારમો સ્વાધ્યાય પોથીમાંથી જોઈને લખવાના રહેશે આવતા પીરિયડમાં નવા પાઠ સાથે ફરી મળીશું બાય બાય